हेलो विद्यार्थी मित्रों, गई कालना वीडियो में बेटा आपणे एक्सरसाइज 3.1 कम्प्लीट करी छे। आजे एक्सरसाइज 3.2 स्टार्ट करवा जईए छीए। एनी पहेला आपणे खास कोई एवा स्पेशल इक्वेशनो शीखवाना नथी, ओके। એટલે આપણે સીધો એક્ઝામ્પલ, કારણ કે એક્ઝામ્પલ જ વન ટાઈપ ઓફ મેથડ જેવો છે, એટલે મેથડ શીખો તો પણ એક્ઝામ્પલ જ પ્રેક્ટિસ કરવું પડે, એના કરતાં બેટર કે એક્ઝામ્પલ જ લઈએ અને એમાંથી જ શીખીએ। એક એક્ઝામ્પલ છે એના જેવા એક્ઝેટ ટુ એક્ઝેટ ટોટલ 10 એક્ઝામ્પલ છે એક્સરસાઇઝમાં, પણ 5 એક્ઝામ્પલ એવા છે કે જે સેમ છે, ઓકે। તો બધા જ તમે ઓલરેડી જાતે કરી શકો એક શીખ્યા પછી, પણ આપણે જોડે જોડે હું જ તમને બધા શીખવાડતો જઉં છું। ચલો તો એક્સરસાઇઝ 3.2, એક્ઝામ્પલ નંબર 1। દરેક અલગ અલગ રેફરન્સ બુકોમાં અલગ અલગ મેથડ આપેલી છે, પણ હું તમને વધારે ઇઝી પડે એવી મેથડથી કરાવવાનો પ્રયત્ન કરું કે જે તમે જાણો છો અને જેના વિશે તમને આઈડિયા છે 10મા ધોરણમાં, આપણે એ મેથડનો ઉપયોગ કરીએ। ચલો કોસેક્સ, રકમ આવી છે કોસેક્સ બરાબર -1/2, અને એવું લખેલું છે કે એક્સ એ ત્રીજા ચરણમાં છે। તમારો એક્સ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં। અને ટાઇટલ એવું છે પાંચે પાંચ દાખલાનું કે ભાઈ આની સિવાયના ટોટલ ત્રિકોણમિતિય વિધેય કેટલા? 6, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસે। તો આની સિવાયના બીજા 5 ત્રિકોણમિતિય વિધેય શોધો। એક તો આપી દીધું છે એટલે રહ્યા 5 જ ને, બધા ત્રિકોણમિતિય વિધેય શોધવાના છે પણ 5 બાકી રહ્યા। હવે યુનિટ સર્કલનો ઉપયોગ તો બાળકો ડગલે ને પગલે આવશે, મેં તમને શીખવાડ્યું હતું, પણ હવે વારંવાર હું પણ ડ્રો નહીં કરું અને તમારે પણ તમારી ચોપડામાં ડ્રો નહીં કરવાનો, એકદમ માઇન્ડમાં જ આપણે ઇમેજિન કરીશું અને એ જ વસ્તુ આપણે શીખીને ચાલવાની છે, કારણ કે ફિઝિક્સમાં પણ ક્યારેક જરૂર પડે અને મેથ્સમાં પણ જરૂર પડે, દર વખતે કંઈ ડ્રો કરવું વ્યાજબી છે નહીં। ચલો કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ, પહેલાં તો ટોટલ 6 ત્રિકોણમિતિય વિધેય જોઈએ છે, એટલે તમે આગળ 10મા ધોરણમાં પણ આ મેથડનો ઉપયોગ તો કર્યો જ છે, ઓકે। તો પહેલાં શું કરવું આપણી જોડે, ત્યાં માઇનસ છે ને ભૂલી જાઓ, ઓકે। ચલો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણ બનાવવું, અને એ કહી દો અને બી કહી દો અને સી કહી દો, આ 90 ડિગ્રી છે, ઓકે। માઇનસ ભૂલી જાઓ, કોસ એટલે પાસેની બાજુ 1/2, બરાબર, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે બે બાજુ મળી, બે બાજુ મળી એટલે ત્રીજી મળે, શું થાય? ત્રીજી મળે। તો ત્રીજી બાજુ શોધવી હોય તો આવો નિયમ છે પાયથાગોરસનો, AC² બરાબર AB² BC² AC² એટલે 2² 4, AB² આપણે શોધવાનો છે અને BC² એટલે 1² 1, શું છે આપણી જોડે? BC² એટલે 1² 1। હવે આપણે અલ્ટિમેટલી શોધવાનું AB છે, શું શોધવાનું છે? AB। ચલો તો AB નો ઉપયોગ આપણી જોડે કરવો હોય તો AB² 4માંથી 1 જાય તો 3, અને AB બરાબર ±√3, વર્ગમૂળ કાઢો એટલે પ્લસ આ આવે ને માઇનસ આ, પણ મેં તમને હમણાં જ કીધું નિશાનીને ધ્યાનમાં હમણાં લેશો નહીં, એટલે એ નક્કી થઈ ગયું કે આનો જવાબ આપણી જોડે √3 આવે, શું જવાબ આવે? √3। ફરી એકવાર, ઓકે, કોસનું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કરી નાખ્યું છે આપણી જોડે। ચલો AC² એટલે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના સરવાળા બરાબર હોય, એટલે 2² 4, AB² શોધવાનો છે અને BC² એટલે 1² શું છે? 1 જ આપણી જોડે। ચલો ઓકે, તો હવે તમને ત્રણે ત્રણ બાજુ મળી ગઈ, ત્રણ બાજુ મળી ગઈ એટલે ત્રણે ત્રણ બાજુ પરથી જે ત્રિકોણમિતિય વિધેય શોધવું હોય ને એ શોધાય, હા કે ના? કારણ કે મેં આને ધ્યાનમાં લઈને કામ કર્યું છે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ આ ખૂણો ધ્યાનમાં લીધો છે। ચલો 6 એ 6 આપણે કરીએ, પહેલાં તો સાઇન, કોની વાત કરીએ? સાઇન, અહીંયા આપણે એક્સ જેવું સમજીને કામ કર્યું છે, તો સાઇન એક્સ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 2, ઓકે। ચલો સાઇનનું વ્યસ્ત શું? કોસે, એટલે 2√3 થઈ જાય, બરાબર। પછી તમે ટેન લઈ લો, ટેન એટલે નિયમ છે સામેની બાજુ
ભાગ્યા પાસેની બાજુ એટલે રૂટ થ્રીના છેદમાં એક એટલે રૂટ થ્રી લખો તો ચાલે, છેદમાં એક લખવું હોય તો એ વાંધો. હવે ટેનનું ટેન એક્સ કોસેક એક્સ, હવે કોટ એક્સ એટલે શું થઈ જાય, ઊંધું થઈ જાય, વન ઉપર આવે રૂટ થ્રી નીચે આવે. ચલો પછી કોસની વાત કરીએ તો કોસ તો આપેલું જ છે, નિશાની રહેવા જ દો હમણાં, વન બાય ટુ ઓકે પાસેની બાજુ, તો એનું આપણે ઊંધું કરીએ સેક એક્સ એટલે બેના છેદમાં એક, એટલે ખાલી બે લખો તો એ ચાલે, છેદમાં એક લખો તો પણ વાંધો નહીં. બોલો કમ્પ્લીટ. આ છએ છ ત્રિકોણમિતીય વિધેય આપણને આવડી ગયા. ઓકે હવે પ્લસ માઇનસમાં આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમારો એક્સ એ ત્રીજા ચરણમાં છે, તો હવે યુનિટ સર્કલ વિચારો. ઓકે આવી રીતે આખું 360, પહેલું ચરણ બધા ધન, બીજું ચરણ ઓલ એસ પછી ટી, ઓકે એટલે બીજા ચરણમાં એસ એટલે સાઇન અને કોસેક, અને ત્રીજું ચરણની વાત છે તો ત્રીજામાં ઓલ એસ ટી, ટી એટલે કોણ પ્લસ, તો ટેન અને કોટ પ્લસ, બાકીના બધા કેવા માઇનસ, આવડે ને ઓલ એસ ટી સી. પણ ચોથામાં જવાનું નથી, શેની વાત કરી છે, ત્રીજા ચરણની, કયા ચરણની, ત્રીજા, એટલે ત્રીજું ચરણ એટલે આપણી જોડે શું આવશે, ટેન અને કોટ. તો આ છ શોધ્યા ને એમાં ટેન અને કોટ બે પ્લસ, બાકી બધા આગળ આ માઇનસની નિશાની મૂકી દો એટલે થઈ ગયો આપણો નિશાની સાથેનો જવાબ. કોસ ઓલરેડી માઇનસ જ હતું ને, આવી ગયું હતું એમને એમ. ઓકે એટલે નિશાનીનું કામ છેલ્લે કરવાનું, બાકી આખા દાખલામાં ક્યાંય નિશાનીને ધ્યાનમાં લેવાની નહીં, બહુ જ મજા આવશે ને ફટાફટ કામ પતી જશે, અને છેલ્લે ધડાધડ નિશાની એક જ મિનિટમાં બધી બદલી નાખવાની. ઓકે કોઈ પણ બે પ્લસ હશે ને બાકીના બધા કેવા માઇનસ, હા પણ પહેલું ચરણ આવશે તો છ એ છ પ્લસ, બાકી ક્યાંય એવું બનશે નહીં. ઓકે તમે દસમા ધોરણમાં હતા ત્યારે તમારા નિશાનીનો પ્રોબ્લેમ નહોતો આવતો, કેમ નહોતો આવતો, કે તમને પહેલું ચરણ જ કે, હવે પહેલા ચરણમાં તો બધા પ્લસ જ હોય, પણ ત્યારે તમે જાણતા નહોતા, નાના હતા એટલે એ લોકો ચોખવટ નહોતા કરતા, અને માત્ર પહેલું ચરણ જ કહેતા એટલે એવું કહેતા જ નહીં, એટલે પહેલું ચરણમાં શું હોય, બધું પ્લસ જ હોય, કારણ કે તમને 0 થી 90 ડિગ્રી સુધી જ શીખવાડેલું હોય, તો 90થી વધારેનો ખૂણો એ ના આવે ને ચરણ બદલાઈ બી દઈ, સમજણ પડી કે ના પડી, અહીંયા 90થી આગળ હોય એટલે ખૂણો બદલાય ને ચરણ પણ બદલાય, પણ ત્યાં એવો પ્રોબ્લેમ નહોતો, એટલે આવો ભેદભાવ હોય. ઓકે હવે સાયન્સમાં એવું બધું વધારે આવશે. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. નંબર 2માં આપેલું છે સાઇન એક્સ બરાબર 3/5 અને એક્સ એ બીજા ચરણમાં છે. સાઇન એક્સ બરાબર 3/5 અને બાજુમાં લખ્યું છે એક્સ એ બીજા ચરણમાં છે. કયા ચરણમાં છે? બીજા ચરણમાં. ચલો પહેલું જ કામ, આમાં તો પ્લસ છે એટલે શાંતિ છે, કોઈ મગજમારી નથી, માઇનસ હોય તો એ નિશાની જોડે આપણે શરૂઆતમાં ક્યાં કંઈ લેવા દેવા જ છે. ચલો પાયથાગોરસનો નિયમ, કાટકોણ ત્રિકોણ બનાવો, સાઇન એટલે સામેની બાજુ, આને જ આપણે એક્સ ગણી લઈએ, સામેની બાજુ કર્ણ 5, પણ અમુક અમુકની પાછી જોડીઓ તમને આવડતી હોય, 5 12 13, 3 4 5, 7 24 25, યાદ છે ને દસમા ધોરણમાં તમારા સાહેબોએ શીખવાડ્યું હોય, અને ના આવડે તો કોઈને કહેવાનું નહીં, આજુબાજુમાં સારું ના લાગે કોકને કહીએ મને આવું નહીં આવડતું, એટલે આપણે શરમાયા વગર બાજુમાં કરી નાખવાનું, એ ઓપ્શન તો છે જ. ઓકે પણ આપણે જાણીએ છીએ 3 5 હોય ત્રીજી બાજુ 4 જ આવે, અમે લખી છતાં આપણે તમને શોધીને બતાવું. ચલો તો એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર, આ કેલ્ક્યુલેશન આપણી સરળતા માટે છે, એટલે આ તો તમે ના કરો ને સીધું લખી નાખો ને તો એનાથી માર્ક્સમાં કંઈ લેવા દેવા નથી, આપણે તો 6 શોધવાના છે, પણ આ એ પણ એટલે કરીએ છીએ કારણ કે બાજુ શોધવી જરૂરી છે. ચલો એસીનો સ્ક્વેર એટલે 5 નો વર્ગ 25, એબીનો સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9, અને બીસી શોધવાનું હતું, આ તો મને આવડતું હતું એટલે મેં 4 લખી નાખ્યું. ચલો બીસીના વર્ગને કરતા બનાવ, 25 માંથી 9 જાય તો 16, એનો મતલબ બીસી બરાબર ±4, આવી ગયો જવાબ 4, પણ આપણે નિશાનીને ધ્યાનમાં લેતા નથી. ઓકે ચલો આ મળી ગયું, વાત છે ટોટલ 6 ત્રિકોણમિતીય વિધેયની, એક આપેલું છે એટલે બીજા 5 જ શોધો ને, પણ આપણે તો 6 લખી જ નાખો એટલે ખબર પડે પ્લસ માઇનસમાં. ચલો સૌથી પહેલું સાઇન એક્સ, સાઇન એક્સ આપણને રકમમાં જ આપેલું છે, નહીંતર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 3/5, સાઇનની જોડે જોડે એનું વ્યસ્ત કોસેક લખી નાખો એટલે 5/3. પછી વાત કરો ટેન એક્સની, સામેની બાજુ ભાગ્યા પાસેની એટલે 3/4, ટેન પછી એનું વ્યસ્ત કોટેક્સ
એટલે ચારના છેદમાં ત્રણ, પછી આવશે આપણી જોડે કોસ એક્સ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ચારના છેદમાં પાંચ, અને કોસનું વ્યસ્ત બાળકો સેક એક્સ એટલે પાંચના છેદમાં ચાર. બોલો છ એ છ આવી ગયા. હવે પ્રશ્ન આવ્યો નિશાનીનો, તો વાંચો. એક્સ એ કયા ચરણમાં છે? બીજા. ચલો ચાલુ કરો. ઓલ એસ બીજા ચરણમાં, એસ એટલે સાઇન અને કોસેક એ બંને પ્લસ, બાકીના બધા માઇનસ. એટલે પહેલા બે પ્લસ મૂકવા માંડો, માઇનસ 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 માઇનસ. બોલો કમ્પ્લીટ. બાકીનું બધું માઇનસ મૂકી દેવાનું એટલે ઓટોમેટિકલી આપણું કામ થઈ જાય. એકદમ સરળ મેથડ, મગજમાં બેસી જાય એવી, અને કોઈ જ પ્રકારની તકલીફ પડે નહીં. ઓકે, ટોટલ પાંચ દાખલા છે. આજે બે કર્યા, કાલે આપણે ત્રણ પૂરા કરી નાખીશું એટલે આપણે આ મેથડ કેવી થઈ જશે, ક્લિયર થઈ જશે. ઓકે, અને યુનિટ સર્કલના યુઝવાળી જ આખી એક્સરસાઇઝ છે એટલે ભવિષ્યમાં આપણે આ જ યુનિટ સર્કલનો યુઝ કરીને, થોડું વેરિએશન આવે છે, બાકી બીજું કંઈ કોમ્પ્લિકેટેડ કંઈ છે નહીં. ઓકે, ચલો ક્લિયર. આજે બધા અહીંયા સુધીનો રાખીએ. કમ્પ્લીટ તમે ઘરે પ્રેક્ટિસ કરી નાખજો, સ્ક્રીનશોટ લઈ લો એટલે લખવામાં તમને થોડી સરળતા રહે. થેન્ક યુ સો મચ.